તો આપણો જવાબ સાચો છે. બરાબર, હવે આપણે આ જ વસ્તુમાં આગળ વધીએ. તમને એવું થશે કે ભાઈ આ એક્સ અને વાય આપણે જીવનમાં ક્યાં કામ આવે છે, ક્યાં આપણે એક્સને ક્યાં ગોતવા જઈએ છીએ અને એક્સનું મૂલ્ય શેના માટે ગોતીએ છીએ. હું તમને એક સરસ મજાનું ઉદાહરણ આપું. તમે તમારા ઘેરથી શાળાએ જવા નીકળો છો, તમારા પોકેટમાં અમુક પૈસા કે અમુક રૂપિયા છે, રસ્તામાં તમારા દાદાજી મળે છે, એ જેટલા હતા એટલા જ તમને પાછા આપે છે, જેટલા તમારા પોકેટમાં હતા એટલા જ આપે છે. હવે તમે શાળાએ જાઓ છો, તમારા મિત્રો તમને પૂછે છે કે તારા ખિસ્સામાં કેટલા રૂપિયા છે, તમે કહો છો 20, તો પહેલાં કેટલા હતા, પહેલાં કેટલા હતા બોલો. હા, કેવી રીતે ખબર પડી? એ તો મેં કીધું જ નહોતું કે અમુક કીધા હતા, અમુક એ એક્સ છે. તો આવા તો આપણે રોજિંદા જીવનમાં ઘણા બધા કોયડાના ઉકેલ મેળવી શકીએ. જો તમને સમીકરણ બનાવતા આવડે, તમે ઘણા બધા એવા કોયડા પણ વાંચતા હશો કે આમાં આવું હતું ને આમાં આટલા નાખ્યા તો હવે કેટલા થાય. તો આવા કોયડાના ઉકેલ આપણે ચલ પદોની મદદથી જ કરી શકીએ. તો આવો જ એક વ્યવહારુ કોયડો આપણે સ્ક્રીન ઉપર જોઈશું. કોણ વાંચે છે બોલો? એક લંબચોરસ સ્વિમિંગ પૂલની પરિમિતિ 154 મીટર છે. જો તેની લંબાઈ તેની પહોળાઈના બમણાથી 2 મીટર વધારે હોય તો સ્વિમિંગ પૂલની લંબાઈ અને પહોળાઈ શોધો. સરસ. સ્વિમિંગ પૂલ છે, કેવો છે? લંબચોરસ. એની પહોળાઈ કીધી છે અને લંબાઈ શું કીધું છે? એનાથી બમણા કરતાં 2 વધારે. તો પહોળાઈ છે એ ઓછી છે, જે ઓછી એના મેસા ધારવાની. તો પહોળાઈ છે એક્સ છે, તો લંબાઈ કેટલી મળશે? એની બમણી, ડબલ, એટલે 2x, અને એના કરતાં 2 વધારે, એટલે 2x + 2. હવે આપણે એમાં આગળ વધીએ. તો કોઈ પણ લંબચોરસ છે એની પરિમિતિ આપણને કેવી રીતે મળે છે, એનું સૂત્ર ખબર છે કોઈને? લંબચોરસની પરિમિતિ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. એના લંબાઈ ગુણ્યા પહોળાઈ, બોલો બેટા. 2 કૌંસમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળે, 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળે. સરસ. 2 વખત લંબાઈ અને પહોળાઈનો સરવાળો કરીએ છીએ. લંબચોરસ જ્યારે હોય તેની પરિમિતિ કેવી રીતે શોધીએ? 2 વખત લંબાઈ આવશે, 2 વખત પહોળાઈ આવશે, એટલે લંબાઈ વત્તા પહોળાઈ એના ડબલ કરીએ, એટલે કોઈ પણ લંબચોરસ કે ચોરસની પરિમિતિ મળી જાય. હવે આનું આપણે જે મૂલ્ય નક્કી કર્યું છે કે પહોળાઈ એક્સ છે અને લંબાઈ છે 2x + 2, એને આ જ સૂત્રમાં મૂકીએ. પરિમિતિ છે એ આપણને રકમમાં આપેલી છે 154, બરાબર. હવે 2 વખત અને કૌંસમાં છે લંબાઈ, તો લંબાઈનું મૂલ્ય છે 2x + 2, અને પહોળાઈ છે એક્સ. જ્યારે કૌંસમાં સંકલન કરીએ તો કુલ એક્સ કેટલા મળ્યા આપણને? 2x + 2, કુલ એક્સ કેટલા મળ્યા? 3 મળ્યા, એટલે 3x + 2. હવે કૌંસની બહાર બગડો બેઠો છે, એનો મતલબ શું થાય? હા, એનો ગુણાકાર, એટલે કે સહગુણક છે, એની સાથે ગુણાકાર કરે છે, બરાબર. તો 3x - 2 એટલે 6x થશે, અને હજી એક 2 છે એનો પણ 2 સાથે જ્યારે ગુણાકાર કરીએ ત્યારે એનું મૂલ્ય 4 થશે. હવે આપણને સમીકરણ મળી ગયું 154 = 6x + 4. ચાલો ફરીથી આગળ વધીએ. સમીકરણને કેવી રીતે સોલ્વ કરતા હતા? એક્સને એકલા પાડો, શું કરીશું? 4 છે તે બીજી બાજુ જશે, તો કેવા થશે? ઓછા 4.